નમસ્કાર મિત્રો, અમારી YouTube ચેનલ મોટિવેટ યોર બ્રેન એન્ડ બી ધ બેસ્ટમાં આપ સર્વોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણી સમક્ષ પ્રસ્તુત થયા છે ગુજરાત હાઈકોર્ટના પ્રખ્યાત સિનિયર એડવોકેટ, એ ઉપરાંત જામનગર આહિર છાત્રાલયના પ્રમુખ, તેમજ ખંભાળિયા ખાતે આવેલી આહિર કન્યા છાત્રાલયના મેનેજિંગ ટ્રસ્ટી, તેમજ સિવિલ સર્વિસ એકેડમી જામનગર અને દ્વારકાના ચેરમેન, મોટા કાલાવાડના વતની અને હાલમાં જામનગરના રહેવાસી એવા શ્રી વી એચ કનારા સાહેબનું અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. સાહેબ, આપને મળીને ખૂબ આનંદ થયો. સાહેબ, આપનું જીવન અમે ઘણા વર્ષોથી જોઈએ છીએ, તો આપ ખૂબ વ્યસ્ત હો છો. આટલી વ્યસ્તતા હોવા છતાં સમાજ માટે કેવી રીતે સમય કાઢી શકો છો? આ એટલા માટે છે ધર્મેન્દ્રભાઈ, કે એક વિદ્યાર્થી કાળથી ગ્રામ્ય વિસ્તારમાં એક સામાન્ય પરિવારમાંથી હું આવું છું, અને જે તે સમયે જામનગર આહિર વિદ્યાર્થી ભવન છે એ બોર્ડિંગમાં અભ્યાસ કર્યો હતો, અને એ અભ્યાસ કરીને ધીમે ધીમે આગળ આવીને પછી આ પ્રેક્ટિસમાં આવી ગયું. ગુજરાત હાઈકોર્ટમાં, જામનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં, આ બધા કોર્ટોમાં રેગ્યુલર પ્રેક્ટિસમાં આવી ગયા, અને ત્યારથી એક લાગણી હતી કે જો આ સંસ્થા ના હોત જામનગર આહિર વિદ્યાર્થી ભવન, તો કદાચ આપણે એ ન પહોંચી શક્યા, અને એ કારણે એ સંસ્થા લાગણી છે, અને શિક્ષણ સાથે આપણે થોડું ગમે છે મને. એટલે આપ તો એવું કહી શકાય કે આ તમારી માતૃ સંસ્થા જ છે, અને એટલે જ તમે એના વિકાસ માટે કાર્યશીલ છો. સંસ્કૃતમાં એક બહુ સરસ વિધાન છે, જનની જન્મભૂમિ સ્વર્ગાદપિ ગરિયસી, તો માતા અને માતૃભૂમિ બે સ્વર્ગ કરતા પણ મહાન છે, અને એ ન્યાય આપ ખૂબ સુંદર કામ કરી રહ્યા છો. અત્યારે આહિર સમાજ ધીરે ધીરે સમગ્ર જિલ્લાઓમાં કનારા સાહેબ ખૂબ પ્રગતિ કરી રહ્યો છે, પણ હજી તમને જો એવું પૂછવામાં આવે કે તમારા સપનાનો આહિર સમાજ કેવો હોવો જોઈએ, તો તમે શું જવાબ આપો? બહુ સરસ સવાલ છે, પણ થોડું હજી આ મને હું જે અત્યારે ફીલ કરું છું એ છે કે હજી આપણા સમાજની જે ગતિ જોઈએ ને એ ગતિ નથી. ચોક્કસ અત્યારે જૂનાગઢ, રાજકોટ, જામનગર આ જિલ્લાઓમાં, કચ્છમાં એક થોડું જે શૈક્ષણિક સંસ્થાઓ છે એ ઊભી થવામાં ગતિ આવી છે. અત્યારે લગભગ 26 સંસ્થાઓ દીકરા દીકરીઓની થઈને લગભગ ગુજરાતમાં, કચ્છ અને સૌરાષ્ટ્રમાં આ સંસ્થાઓ અત્યારે કાર્યાન્વિત છે, પણ હજી જે સમાજની જરૂરિયાત છે આજની તારીખે, એ સમાજની જરૂરિયાતના પ્રમાણમાં આપણી પાસે સંસ્થાઓ ઓછી છે. દીકરાઓની બાબતમાં તો આ બહુ ખોટ મોટી ખોટ છે, અને રહ્યું જે આ ફિલ્ડ છે અત્યારનું સ્પર્ધાત્મક પરીક્ષાઓનું, તો એમાં તો તમે રાજકોટમાં કૃષ્ણા ફાઉન્ડેશન અને બીજા બહુ ગણા ગાંઠા કહી શકાય એટલા વ્યક્તિઓ કે સંસ્થાઓ આપણી પાસે છે. આમ જોઈએ તો રાજકોટમાં સાહેબ આપણી જ્ઞાતિની ઘણી બધી સ્કૂલ્સ છે, હવે આમ આંગળીના ટેરવે ગણી શકીએ એટલા જિલ્લામાં આહિર સમાજનો વિકાસ પણ થયો છે. સુરતમાં તો આપણા સમૂહ લગ્નની નોંધ છે, મંત્રીશ્રી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પણ લીધી, તો પણ હજી વિકાસમાં આમ શું ખૂટતું? હા, એનું કારણ છે, એક આ સમૂહ લગ્નમાં રાજ્યના આગેવાનો આવે, દેશના આવે, એ એક એક ઘટના છે. સમાજનો સર્વાંગી વિકાસની જ્યારે વાત આવે ને, ત્યારે કોઈ પણ સમાજ છે એની પ્રગતિની પારાશીસી બીજો સમાજ નથી, કે બીજો કોઈ એક સમાજ આગળ આવેલો ગયો ને પાછળ, એ એક કોમ્પિટિશન નથી. મારી દ્રષ્ટિએ કોઈ પણ સમાજ છે એ પેલો વિકસિત છે કે કેમ, એ માટેની જે પારાશીસી છે ને, એ સમાજનું રાજકીય તાકાત, એ સમાજ પાસે જે પ્રોપર્ટીઝ કે સોર્સિસ છે એના આર્થિક તાકાત, પછી શિક્ષણ, અને જે પ્રશાસનમાં એનો હિસ્સો કેટલો છે એ મહત્વનું હોય છે. અને એ દ્રષ્ટિએ મને લાગે છે કે આહિર સમાજ છે એ હજી શિક્ષણમાં, પ્રશાસનમાં ત્યાં હજી ઘણી જરૂરિયાત છે. સાહેબ, હું જામનગર અહીં આવતો હતો ત્યારે કેટલાક તાલુકાઓ અને કેટલાક ગામડાઓમાંથી પસાર થયો, તો મને એવું લાગ્યું કે જામનગર શહેરનો જેટલો વિકાસ છે કદાચ એટલો ગામડાઓનો કે તાલુકાઓનો નથી. તો મારો પ્રશ્ન એ છે કે આપ તો આહિર સમાજ વિશે ઘણું બધું ચિંતન મનોમંથન કરતા હો છો,
તો આપણો જામનગર જિલ્લાનો આહિર સમાજ છે એનો વિકાસ કેટલો, એમાં શું ખૂટે છે અને એમાં શું સારું છે? જામનગર જિલ્લામાં છે ને આજથી 40 વર્ષ પહેલા હું જે સ્થિતિ હતી ને એ એવી હતી કે જામનગર જિલ્લામાં બીજા જિલ્લાઓ કરતા સૌથી વધારે આપણો સમાજ છે આ જિલ્લામાં છે. પણ સૌથી મોટું એક જે ખામી હતી એ હતી કે જામનગર શહેર, ખંભાળિયા તાલુકો, ભાણવડ, આ જે શહેરો છે લાલપુર ઇવન, આ કોઈ શહેરમાં સમાજની વસ્તી જ નહોતી. આથી 50 વર્ષ પહેલા જામનગરમાં 42 ઘર હતા, માત્ર 42 ઘર હતા. એટલે જે તે સમયે આપણો સમાજ અહીંયાની સ્થિતિ એવી હતી કે ગ્રામ્ય વિસ્તારોમાં છૂટો છવાયો હતો કે સિટીમાં નહોતો, એટલે એના કારણે સમાજમાં શિક્ષણ નહોતું અને માત્ર ખેતી અને પશુપાલન આધારિત આપણો આ સમાજ હતો. છેલ્લા વર્ષોમાં જે હવે ધીમે ધીમે જે શૈક્ષણિક સ્તરે ધીમે ધીમે આગળ આવવા માંડ્યા, દુષ્કાળના વર્ષોમાં ગામડા મૂકી અને આપણા સમાજના જે સ્થળાંતર કર્યું એમાં કેટલાક જામનગરમાં રોકાણા, કેટલાક ત્યાં સુરત સુધી ગયા, આગળ ગયા, એમાં થોડા આગળ આવ્યા. ખાસ કરીને પટુ કલ્યાણપુર વિસ્તાર છે એમાં જે બોક્સાઇટનું ક્ષેત્ર છે એના કારણે આપણા સમાજના પેલા જેસીબી અને રોક બ્રેકર એમાં આગળ આવ્યા, એના કારણે અત્યારે જે સમાજની જે સ્થિતિ છે એમાં જે 10-15% જેટલા સમાજના જે પેલો એક વર્ગ છે ને એ આર્થિક રીતે સધ્ધર થયો છે, સિટીમાં રહેવા આવ્યો છે. પણ હજી જે ગામડામાં જે ખેતી આધારિત જે છે એ મોટો વર્ગ છે અને એમાં હજી કરવાની જરૂર છે. એમનો ગામડામાં બહુ ઝડપ વિકાસ ત્યાં નથી, એટલા માટે કે જે અત્યારનું આપણા દેશનું અને રાજ્યનું માળખું જ એવું છે કે ગ્રામ્ય સ્તરે તમને કોઈ તક નથી, ગ્રામ્ય સ્તરે કોઈ ઉદ્યોગ નથી, ગ્રામ્ય સ્તરે સૌરાષ્ટ્રમાં પાણી નથી, એટલે કામ કરવું હોય તો કોઈ હાથને કામ જ મળવાનું નથી. એટલે ગામડા છે એ છેલ્લા 20 વર્ષમાં કે 30 વર્ષ સુધી ગણશો તો છેલ્લા 30 વર્ષમાં ગામડામાં 30 વર્ષ પહેલા જે વસ્તી હતી નેટલી વસ્તી છે અથવા તો ઘટી છે. કારણ એનું એ છે કે ગામડા ભાંગ્યા છે દિવસે દિવસે અને માણસો જેને તક મળી એને બહાર જવાનો પ્રયાસ કર્યો છે, એટલે ત્યાં ગામડામાં આ સગવડતાઓ મળી નથી. અને આપણા સમાજને કોઈને 2 વીઘા, કોઈને 5 વીઘા, કોઈને 10 વીઘા આટલી ખેતીની જમીન હોય, સૂકી ખેતી જઈ મૂકીને બહાર નથી જઈ શકતા, એટલા માટે આ સ્થિતિ રહી છે. છેલ્લા 10 વર્ષમાં આપ કહો છો એમ શહેરીકરણ ખૂબ વધ્યું છે. ખેર, તમે પોતે આમ તો વકીલ છો, ખૂબ બિઝી રહો છો અને તમારું ફિલ્ડ અને કોમ્પિટિટિવ એક્ઝામનું ફિલ્ડ ખૂબ અલગ હોવા છતાં આપ આટલો બધો રસ એમાં લઈ શકો છો, બધા જ ફેકલ્ટીને બોલાવી શકો છો, આ બધું કામ કઈ રીતે કરી શકો છો? આ એ છે ને પેલી મન હોય તો માળવે જવાય આવી વાત છે. હું આ જામનગર બોર્ડિંગ છે એ 74માં આપણી બોર્ડિંગ અસ્તિત્વમાં આવી ત્યારે સ્વર્ગસ્થ રામભાઈ કાળાભાઈ માડમ એના સ્થાપક પ્રમુખ હતા. ત્યાર પછી હું જયારે ભણતો એ બોર્ડિંગમાં ત્યારે રાણા બાપા છે જામનગરમાં આપણા સમાજની એકમાત્ર દુકાન એમની હતી ગ્રીન માર્કેટમાં, એ પ્રમુખ હતા. અને છેલ્લા 19 વર્ષથી આ સંસ્થા બોર્ડિંગમાં હું પ્રમુખ હતો. એ દરમિયાન મારી ગુજરાત હાઈકોર્ટમાં કેન્દ્ર સરકાર દ્વારા સ્ટેન્ડિંગ કાઉન્સિલ તરીકે નિમણૂક થઈ ને ત્યારે મેં બોર્ડિંગમાં મારું પ્રમુખ તરીકે રાજીનામું મૂક્યું. ટ્રસ્ટી મંડળને કીધું કે હું અમદાવાદ રહેવા જાઉં છું, વાયદ નહીં સમ બોલો આ સંભાળી શકું, અને એ રીતે હું અમદાવાદ ગયો. 4 વર્ષ હું ત્યાં અમદાવાદ સેન્ટ્રલ ગવર્મેન્ટ કાઉન્સિલ તરીકે હાઈકોર્ટમાં હું પ્રેક્ટિસ કરતો હતો. એ દરમિયાન મહિને મારે આવવાનું અહીંયા રહેતું હતું, એટલે એ દરમિયાન બોર્ડિંગમાંનો સંપર્ક મારો પેલો ઘટતો ને ઘટતું મને. પણ એ દરમિયાન જે આખો જે 2014ની આજુબાજુમાં જે સ્પર્ધાત્મક પરીક્ષાઓનો આખો દોર ત્યારથી શરૂ થયો ત્યારે મને ત્યાં અમદાવાદમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ કાઉન્સિલ હોવાથી ક્લાસ 1 અધિકારી વાળે જ મારે મોસ્ટરી બનાવેલો હતો, એટલે એ લોકોના સંપર્કમાં આવ્યો. ત્યારે એ લોકો અરે એની જે વાતચીત એની અરે કરીએ સંપર્કમાં આવ્યા, એટલે પરિચયમાં આવ્યા પછી ખ્યાલ આવ્યો કે ખરેખર આખું જે ક્ષેત્ર છે સ્પર્ધાત્મક પરીક્ષાઓનું, યુપીએસસી છે, જીપીએસસી છે, એમાં જે અધિકારી લેવલનું જે પેલું ક્ષેત્ર છે ને એમાં આપણો સમાજ છે એ સંપૂર્ણપણે આમ અળગો હોય ને એવું મને ત્યારે લાગે, શૂન્ય લાગ્યું, કારણ કોઈ એક્ઝામ દેવા જ નથી જતા. અને એ ત્યાર પછી હું જામનગર ત્યાં મારી ટેન્યુઅર પૂરો થયો અને જામનગર પાછો સ્થાયી થયો ત્યારે જે બોર્ડિંગમાં મેં રાજીનામું આપવાની વાત કરી હતી ટ્રસ્ટી મંડળે ના પાડી હતી કે નહીં તમારે મહિને એક વખત આવજો પણ તમે જ રહ્યો.
અને ત્યાં બોર્ડિંગમાં સતત એ કારણે રહ્યો ને ત્યાર પછી અમે સીધા 2014 માંથી ત્યાં સિવિલ સર્વિસના આ ક્લાસ ચાલુ કર્યા. એટલે સમય સ્વાભાવિક છે કે અત્યારે દરેકને પેલો વ્યસ્ત હોય છે પોતપોતાની પ્રવૃત્તિમાં, પણ આપણી એક એક દિલની ઈચ્છા હતી કે સમાજમાં જે સમાજના શિક્ષિત યુવાનો છે, દીકરા છે, દીકરીઓ છે, એ લોકોનું ક્લાસ 1 ક્લાસ 2 એમાં પ્રતિનિધિત્વ વધે, એ બાબત એ તરફે એની અભિરુચિ વધે, એ માટે કંઈક કરવું. એટલા માટે પછી હવે રજાના દિવસ આવે ત્યારે અથવા કોર્ટોમાં ઓછી તો પછી આપણને કંઈક ટાઈમ મળી જાય ત્યારે એમ કરીને સમયને ખેંચી અને સમય કાઢીએ છીએ. ચેરમેન, પ્રમુખ, એડવોકેટ, અમદાવાદ, જામનગર, આટલી સફળતા શ્રેય કોને આપો છો? પેલો શ્રેય તો હું મારા મધર ફાધર, મારી વાઈફ અને બાળક પર. એટલા માટે કે લગભગ છેલ્લા 5-1 વર્ષમાં બહુ ઓછા સંડે એવા હશે કે હું ફેમિલી સાથે અમે ક્યાંક બહાર ફરવા ગયા. તો લગભગ ફરિયાદ જેવું નથી થતું, ઘરેથી ફરિયાદ થતી હોય કે તમે બધા ગામ માટે એટલું કામ કરો છો તો અમારા માટે. હા, એટલે એનો ફાળો છે આ વસ્તુ જે છે. ઘરના બાળકો ને મારા વાઈફ છે જ્યાંથી તમારા જીવન એક મહત્વપૂર્ણ વળાંક લીધો હોય, કે જ્યાંથી તમારું જીવન થોડું ચેન્જ થયું હોય, તમને એમ લાગ્યું હોય કે હું હવે આ દિશામાં જવા માંગુ છું? હું પ્રેક્ટિકલી એવું નથી બન્યું, એટલા માટે કે એક મારું ફેમિલી ગરીબ પરિવાર, એક સીમાંત ખેડૂત નું ફેમિલી મારા. હવે એ ફેમિલીમાં અહીંયા હું બોર્ડિંગમાં હતો, બોર્ડિંગમાં જામનગર બોર્ડિંગ શરૂ થઈ હતી એટલે એમાં આવ્યો હતો ત્યારે, અને એમાં પેલું અડધી માફીમાં ભણતા અમે. પછી પછી થોડું સ્પર્ધા રાખે કે પેલો નંબર લે સ્કૂલમાં તો એની માફી, એટલે એ રીતે પેલો નંબર લઈ લેતો અને એ રીતે પેલો અભ્યાસ મેં શરૂ કર્યો. પણ ગ્રેજ્યુએશન થવાની મારી વાત આવી ને ત્યારે ગ્રેજ્યુએશન મારું પૂરું થયું ને ત્યારે ઉપરા ઉપર દુષ્કાળ પડ્યા, એટલે ત્યારે મારી અભ્યાસ કરવાનું છોડી દીધું હતું. એની પહેલા 10મા ધોરણમાં તો દુષ્કાળ પડ્યા હતા એટલે માનસિક રીતે છોડી દીધું હતું, અને વળી પાછું વળી દાખલ થયા ને એ રીતે અભ્યાસ જે ચાલ્યો છે. એટલે જે આર્થિક સ્થિતિ અને પારિવારિક સ્થિતિ હતી એ એવી હતી કે આપણે કઈ સિલેક્શનમાં ક્યાંય જઈ શકીએ આ સ્થિતિ નહોતી. અભ્યાસ ક્યાં સુધી થશે એ નક્કી નહોતું એ સમય. એ સ્થિતિમાં મેં ત્યાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને ત્યારે પછી ગ્રામડે હતા અને લો છે ત્યારે પેલું લાસ્ટ બેન્ચ ગણાતી, એટલે લોમાં અમે ફી ભરી દીધી અને લોની એક્ઝામ આપી, અને ત્યાર પછી પ્રેક્ટિસમાં છેલ્લા વર્ષમાં હતો સ્પેશિયલ લોમાં, ત્યારથી પછી મને આ પ્રેક્ટિસમાં શરૂ થઈ ગયા. ત્યાર પછી આ ધંધા મેં એમને 86 વકીલાતનો વ્યવસાય કર્યો. સર, આટલું બધું કામ કરો છો, ક્યારેક થાકતા હશો તો રિલેક્સ થવા માટે શું કરો છો? ટેવ જ આ પડી ગઈ છે કામની. રિલેક્સ આમાંથી થઈ જાય ને વરી આમાં થોડી પ્રવૃત્તિ, આ વકીલાતની પ્રવૃત્તિની સાથે વરી આ શૈક્ષણિક, કારણ કે યુવાન દીકરા દીકરીઓની સાથે સંપર્કમાં રહી. પણ કહેવાય છે કે જે ગમતું કામ હોય થાક નથી લાગતો એટલે, અને મોટા ભાગે આજે સિવિલ સર્વિસમાં જે આપણા સમાજના દીકરા, યંગ દીકરા દીકરીઓ આ બધા ગ્રેજ્યુએટ, એટલે આ બધાની હારે રહીએ એટલે કદાચ આ વકીલાતના થાકમાંથી ત્યાં ગયા હોય પછી ઇન્ટરેસ્ટ થઈ જાય છે. યંગ જનરેશન સાથે કામ કરવાથી આપણે પણ યંગ રહીએ છીએ એવું મનોવિજ્ઞાન કહે છે. સાહેબ, વકીલ બનવાની પહેલેથી જ ઈચ્છા હતી કે બાય એક્સિડન્ટ? ના, આજે મેં પહેલા આપને વાત કરી ને કે મારી આર્થિક સ્થિતિ જ એવી નહોતી કે મને મારી પાસે ગ્રેજ્યુએશન કે ત્યાં જવા માટે નિચોઈસ મળે. આ જે થતું ગયું છે એ પેલું બાય સમય સંજોગ પ્રમાણે જે અનુકૂળતા આવતી ગઈ અને પેલું જે લાકડું મારું જે એટલા માટે કે આ બાબતમાં મેં આખા સૌરાષ્ટ્ર અને કચ્છ એની આપણી જે શૈક્ષણિક સંસ્થાઓ છે ને એ લોકોનું મેં પેલી વિગતો મેળવી હતી અને મૂલ્યાંકન કર્યું. અને એમાં બહુ એક તો આપણા સમાજની જરૂરિયાત પ્રમાણમાં શૈક્ષણિક સંસ્થાઓ નથી, બીજું દીકરીઓની સંસ્થા જે છે એમાં અને દીકરાઓ માટેની જે સંસ્થાઓ છે
એનું જે પ્રમાણ છે ને એ બહુ ડાઉન છે, બહુ મોટો ગેપ છે. દીકરાઓની સંસ્થા દસમા ભાગ ની નથી આગળ જતા, તો એ બહુ મોટો ચિંતાનો વિષય બનવાનો. એટલે એ ભવિષ્યમાં એક જે સમાજની અંદર શિક્ષિત દીકરા દીકરીઓનું મોટામાં મોટું ઇમ્બેલેન્સ થશે. અત્યારે લગભગ, હા લગભગ છેલ્લા 15 વર્ષથી આ સ્થિતિ આપણી એવી છે કે લગભગ સમાજની 25,000 થી 27,000 દીકરીઓ છે ને એ સામાજિક સંસ્થાઓમાં અભ્યાસ કરે છે. એની સામે દીકરાઓની જે શૈક્ષણિક સંસ્થાઓ છે 8-10% છે. 2,000 થી 2,500 દીકરાઓ 8 શૈક્ષણિક સંસ્થાઓમાં ભણે છે. એટલે આના કારણે એક ઇમ્બેલેન્સ થાય છે, નંબર એક. બીજું જે છે એ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની બાબત છે કે અત્યારના સમયમાં જે સૌથી યુવાનો માટે બહુ સારી કેરિયર આમાં છે. ઇવન કદાચ મલ્ટીનેશનલ કંપનીમાં જવું હોય તો એને આમ તો બધું જરૂરી છે જ એને આ માટે. એટલે આ બાબતમાં આપણે કોઈ નથી. આપણે ગુજરાતમાં ઇવન ગુજરાતમાં સ્પીપા ચાલે છે. રાજ્ય સરકારે પહેલા પ્રયાસ કર્યો હતો જિલ્લા વાઇઝ બનાવવાનો, પણ એ નિષ્ફળ ગયું, ન ચાલ્યું. એટલે મારી દ્રષ્ટિએ આ એક એરિયા એવો છે કે જ્યાં સરકારે સફળ નથી થઈ અને યુવાન દીકરા દીકરીઓ માટે આ બહુ સારું છે. એટલે મારી ઈચ્છા એવી ખરી કે ગુજરાતમાં આપણા સમાજના અમદાવાદ છે, રાજકોટ છે, જામનગર છે, જૂનાગઢ છે, સુરેન્દ્રનગર, કચ્છ, આ બધા સ્થળોએ એક આવી સ્પીપા પ્રકારની એક એવી આપણે સંસ્થા ઊભી કરીએ જે દરેક ત્યાં જે દીકરા દીકરીઓ છે 12 પાસ થયા પછી દરેકને ત્યાં એમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માળખાગત સુવિધાઓ મળે અને ત્યાં ક્વોલિટી શિક્ષણ મળે, યોગ્ય વાતાવરણ મળે. આ મારી ઈચ્છા ખરી. તમારા જીવનનો ધ્યેય શું છે? શૈક્ષણિક ગમતું છે, વકીલાતનો વિષય છે અને સામાજિક ક્ષેત્રે સક્રિય છું, રાજકીય ક્ષેત્રે પણ થોડા ઘણા સક્રિય છું અને આ શૈક્ષણિક ક્ષેત્રે પણ સક્રિય છું. પણ મને એક આમ મારું જે ગમતું કામ એવું કરું કે મને તક મળે. આ બાબતમાં મારી પાસે આર્થિક તાકાત એટલી બધી નથી, પણ તો દરેક સમાજને હું એમ માનું છું, માત્ર આ પ્રવૃત્તિ એક આપણા આહી સમાજ પૂરતી સીમિત, અત્યારે તો સમાજના પૈસાથી કરીએ છીએ એટલે સીમિત રહેવું પડે છે. પણ આવતા દિવસોમાં જેમ ત્યાં સ્પીપા ચાલે છે જે સમાજના તમામ વર્ગોને એમાં એવું મળે છે, એવું મારી ઈચ્છા એવી ખરી કે જામનગરમાં જો કોઈ મને આમાં કોઈ મિત્રો કે સાથીઓ મળે તો ઠીક છે, નકર આપણા ખર્ચે પણ આવતા દિવસોમાં એક આવી સંસ્થા છે એ સમાજના તમામ વર્ગો માટે એક આવી સંસ્થા કરવી, આવી એક મારી ઈચ્છા કરી. વાહ સાહેબ, તમારી વસુદેવ કુટુંબકમ ભાવનાને સલામ છે. વીએચ કનારા સાહેબ માટે ચાર લાઈન કહીશ કે હજુ કરવાના ઘણા બાકી કામ છે, માય ગળસુંદીમાં પાયેલી હામ છે, તમે આ હીરોને ગમે તે ગણો પણ અમે તરી જવાના, કારણ કે અમારા લોહીમાં કૃષ્ણ અને હૃદયમાં રામ છે. તો મિત્રો, આ હતા વીએચ કનારા સાહેબ અને આવા મળવા જેવા માણસોને આપણી યુટ્યુબ ચેનલ દ્વારા મળતા રહીશું. ખૂબ ખૂબ આભાર સાહેબ. Thank you.